સંવાદદાતા જયંતિ ચૌધરી લાઈવ જોડાઈ ગયા છે. વધુ અપડેટ સાથે જયંતિ જણાવશો કે રાજ્યમાં એલઆરડી પોલીસ ભરતીની પરીક્ષાને લઈને હાલમાં કેવી તૈયારીઓ. હિરલ, 10,000 કરતા પણ વધારે પદો માટે એલઆરડીની જે ભરતી પ્રક્રિયા છે તે અત્યારે ચાલી રહી છે. દોડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લેખિત પરીક્ષા આજે છે. આજે લગભગ 3 લાખ જેટલા ઉમેદવારો છે તે પરીક્ષા આપવાના છે. એટલે 2,95,000 જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. આજે વહેલી સવારથી જ ગુજરાતની અંદરથી અલગ અલગ જગ્યાએથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા છે. રાજ્યના 6 મહાનગરપાલિકામાં પરીક્ષાનું આયોજન થયું છે. 2,95,000 જેટલા ઉમેદવારો છે તે પરીક્ષા આપવાના છે. સૌથી મહત્વની વાત છે કે ઉમેદવારો છેલ્લા કેટલાય વર્ષોથી તૈયારી કરતા હતા, છેલ્લી ઘડીની પણ તૈયારીઓ અત્યારે ઉમેદવારો કરતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને આ વખતે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેના માટે સરકાર દ્વારા પણ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમામ સેન્ટર પર એક પીઆઈ અને પીએસઆઈ મૂકવામાં આવશે. તમામ જે સુરક્ષા છે તેને લઈને પોલીસનો કાફલો પણ અત્યારે સવારથી જ સ્કૂલો પર ગોઠવી ચૂક્યો છે. કોઈ પણ બિન અધિકૃત વ્યક્તિને જે કેન્દ્ર છે તેની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. આપ જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ભુજ હોય, તમામ જગ્યાએથી જે ઉમેદવારો છે તે પરીક્ષા આપવા માટે દૂર દૂરથી કેન્દ્ર પર આવી ચૂક્યા છે. આખી રાતની મુસાફરી બાદ સવારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે. છતાં પણ છેલ્લી ઘડીની જે પ્રિપેરેશન કહેવાય તે અત્યારે કરતા ઉમેદવારો નજરે પડી રહ્યા છે. વહેલી સવારથી તમામ ઉમેદવારો છે તે આવી ચૂક્યા છે અને આજે 9:30 કલાકથી પરીક્ષા સેન્ટરમાં ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. 11 વાગ્યા બાદ કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે અને 12 થી 2 દરમિયાન આ પરીક્ષાનું આયોજન થશે. તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે ક્લાસરૂમમાં મળશે. કોઈ પણ ઉમેદવારને 2 વાગ્યા પહેલા ક્લાસરૂમ છોડવા નહીં આપવામાં આવે તેવી સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે. આપ જોઈ શકો છો દૂર દૂરથી જે ઉમેદવારો છે તે આવ્યા છે અને છેલ્લી ઘડીની જે પ્રિપેરેશન કહી શકાય તે અત્યારે કરતા નજરે પડી રહ્યા છે. આપણે કેટલાક ઉમેદવારો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. બેન, પરીક્ષા આપવા માટે આવ્યા છો, ક્યાંથી આવ્યા છો, ક્યારે નીકળ્યા હતા, કઈ રીતે પહોંચ્યા અહીંયા? ભાવનગર થી આવું છું અને મેં રાતે 11:30 નીકળ્યા છે અહીંયા 6 વાગે પગે. બેન, આખી રાતે મુસાફરી બાદ સવારે પણ ઉત્સાહ થી વાંચન કરો. હા બેન, ક્યાંથી આવો છો આપ? આખી રાત ટ્રાવેલિંગ કર્યું, સવારમાં પણ આપ છેલ્લી ઘડીની તૈયારી કરી રહ્યા છો. દાહોદ થી આવી છું, મેં કાલ થી આવી છું, અહીંયા હોટલ માં ના રોકાયા હતા. આ વખતે ખાસ કરીને હસમુખ પટેલે જે રીતે જાહેરાત કરી છે કે કોઈ પણ પ્રકારની ચૂક નહીં થાય, કેટલો કોન્ફિડન્સ છે પરીક્ષાને લઈ? સારો એવો કોન્ફિડન્સ છે એના માટે. ક્યાંથી આવો છો? દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી. ગઈકાલનું કઈ રીતનું ટ્રાવેલિંગ હતું? સવારે પહોંચ્યા છો, હજુ પણ પ્રિપેરેશન કરો. બહુ સારું એવું ટ્રાવેલિંગ હતું. ચોક્કસ, તે આપ જોઈ શકો છો અત્યારે જે બહેનો છે દાહોદ હોય, ભાવનગર હોય કે ઉત્તર ગુજરાત હોય, ત્યાંથી તમામ જગ્યાએથી અહીંયા પહોંચી ચૂકી છે અને તેઓ વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે. આખી રાતનો ઉજાગરો છતાં પણ સવારના પહોરમાં તેમનો એક કોન્ફિડન્સ છે તે અલગ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. છેલ્લી ઘડીની જે તૈયારીઓ કહેવાય તે કરી રહ્યા છે અને જ્યારે આ પ્રકારની તૈયારી હોય, આ પ્રકારની મહેનત હોય ને ત્યારબાદ જો કોઈ ચૂક રહી જાય તો સ્વાભાવિક છે કે ઉમેદવારમાં એક પ્રકારનો ગુસ્સો છે તે જોવા મળે. પરંતુ આ વખતે આશા છે કે આ પેપર એલઆરડીનું ખૂબ જ સારી રીતે પતશે અને હસમુખ પટેલની નિગરાનીમાં જ્યારે આ પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે ઉમેદવારોને પણ એક પ્રકારનો કોન્ફિડન્સ છે કે આ પરીક્ષા છે તે ખૂબ જ સારી રીતે પતશે અને તમામ ઉમેદવારો છે તે કોન્ફિડન્સથી આજે વાંચન કરતા નજરે પડી રહ્યા છે. બિલકુલ જયંતિ, તમામ માહિતી બદલ આપનો આભાર.